ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સની બિઝનેસ વુમન વિંગના ઉપક્રમે રાષ્ટ્રીય કક્ષાના બિઝનેસ વુમન કોકવેલનું આયોજન કરાયું હતું, જેમાં 3 દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ શહેરોમાંથી લઘુ તેમજ મધ્યમ મહિલા ઉદ્યોગકારો દ્વારા નિર્મિત વસ્તુઓનું એક્ઝિબિશન પણ યોજવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનની સાથે સાથે જાતીય સમાનતા અંગે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા ઉદ્યોગ સાહસિકોએ તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. કોઈ સ્ત્રીને પુરુષ જોડે સમાંતર નથી કરવું, પણ આપણે કંધાથી કંધા કામ કરવું છે. કારણ કે પુરુષની પોતાની ક્વોલિટી છે અને સ્ત્રીની પોતાની ક્વોલિટી છે. પણ અટલી બધી અત્યારે શું થઈ રહ્યું છે કે જયારે સ્ત્રી પુરુષની ક્વોલિટીની વાત થઈ રહ્યા છે, તો સ્ત્રીની જે સારી ક્વોલિટી છે એ લોકોને બી ડાઉનગ્રેડ કરીને ડી ડિગ્નિફાઈડ દેખાવામાં આવે છે. એટલે અમે અત્યારે જેન્ડર ઇક્વાલિટીમાં એવું કહે છે. અને બીજી વાત કે અમે એવું નથી કહેતા કે આ આખી લડાઈ છે કે સ્ત્રી પુરુષની ઝઘડાની લડાઈ નથી, આ અચ્છાઈ ને બુરાઈની લડાઈ છે. વુમન એન્ટરપ્રિન્યોર હોય, મહિલા ઉદ્યોગ સાક્ષી, જેને પોતાનો નાનકડો ઉદ્યોગ શરૂ કરવો હોય, કોઈ એન્ટરપ્રિન્યોરશિપ સ્ટાર્ટ કરી હોય, ત્યારે સૌથી વધારે જરૂર છે એને ફાઇનાન્શિયલ સપોર્ટની. ફેમિલીઝ એને અમુક પર્સન્ટ સુધી સપોર્ટ કરી શકે છે, પણ એની સાથે સાથે જે ગવર્મેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે, લાઈક બેંક્સ છે, જીઆઈડીસી છે એન્ડ ઇન્ડેક્સ ટીબી, એમને જે ફાઇનાન્શિયલ સપોર્ટ કરવું છે એ મહિલાઓમાં એટલો બધો ટ્રસ્ટ નથી રાખતી જે એક મેન ઇન્ડસ્ટ્રીયલિસ્ટમાં રાખે છે.